આજે આવશે છ મહાનગરપાલિકાનું પરિણામ અને તમામ ઉમેદવારોના ભાવિનો થઈ જશે ફેંસલો. તમામ પાર્ટીઝ દ્વારા જાગરે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો. જે વાયદાઓને લાણી કરવામાં આવી, આખરે કયા પાર્ટી પર કયા ઉમેદવાર પર લોકોએ ભરોસો મૂક્યો છે તેની વિગતો આજે આવી જશે સામે. તમામ નવા સમીકરણો અને તેની વચ્ચે જનતાનો ફેંસલો આજે સામે આવી જશે. છ મહાનગરપાલિકા અને તમામ બેઠકો પરની જાણકારી TV9 આપને સતત આપી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે છ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો તેમાં એકમાત્ર અમદાવાદ કે જ્યાં એક બેઠક બિનહરીફ થઈ છે કે જે ભાજપના ફાળે કહી હતી. જે નારણપુરા વોર્ડના એક મહિલા ઉમેદવાર પહેલા કોર્પોરેટર અમદાવાદના બની ચૂક્યા છે. આ સિવાયની તમામ બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જે વચનો આપવામાં આવ્યા હતા એ વચનોમાંથી કયા વચન પર વિશ્વાસ લોકોએ મૂક્યો છે, કઈ પાર્ટી પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે તેનું આજે નિર્ણય થશે. નવા સીમાંકન, નવી ઉમેરાયેલી પાર્ટીઝ અને તમામની વચ્ચે ગઈકાલે સામે આવેલા કેટલાક એવા દ્રશ્યો કે જ્યાં અમુક પાર્ટીઝ દ્વારા ઈવીએમને લઈને સવાલ કરવામાં આવ્યા, તેની સુરક્ષાને લઈને પણ સવાલ થયા. તો વડોદરાની જાણકારી પણ આપને આપી દઈએ કે જ્યાં 76 બેઠકોનું પરિણામ આજે આવવાનું છે કે જ્યાં તમામ એજન્ટ્સ અત્યારે પહોંચી ચૂક્યા છે. જામનગરની 64 બેઠક અને તેનો ફેંસલો પણ આજે આવશે. મારા સંવાદદાતા દિવેશ વાળા જામનગરથી આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. દિવેશ, ત્યાંથી શું અત્યારે વિગત? જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડના 64 બેઠકો માટે કુલ મળીને 236 જેટલા ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થશે. બરાબર 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. હું તમને અત્યારે મતદાન કેન્દ્ર જે જામનગરની હરિયા કોલેજ છે તેના દ્રશ્યો બતાડવા માંગીશ. 9 વાગે જે પ્રથમ રાઉન્ડ શરૂ થનારો છે તેમના જ વોર્ડ, જે 4 જેટલા વોર્ડના જે ચૂંટણી એજન્ટ છે, કર્મચારીઓ છે, તેને જ માત્ર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દરેકના આઈ કાર્ડ તપાસવામાં આવી છે. તેમજ લગભગ 227 જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવી છે અને એક SRP ટુકડીની પણ મદદ સુરક્ષા માટે લેવામાં આવી છે. મતગણતરી માટે 4 અલગ અલગ સ્ટ્રોંગરૂમ અને હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. એક ટેબલ પર કુલ 14, એક હોલની અંદર 14 ટેબલ રાઉન્ડ રાખવામાં આવ્યા છે અને પ્રથમ જે 16 વોર્ડ છે તેમાં 4-4 વોર્ડની ગણતરી મતગણતરી કરવામાં આવશે, જેમાં પ્રથમ 1, 5, 9 અને 13 ની ગણતરી સૌ પ્રથમ કરવામાં આવશે અને તેમના એજન્ટો અને તેમના ઉમેદવારો જે છે તેમને જ અત્યારે હાલ પ્રવેશ આપવામાં આવશે. કોરોનાના સંક્રમણની પણ જે ગાઈડલાઇન્સ છે તેનું પણ પાલન થાય તેવી તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે સાથે સુરક્ષાની પણ ધ્યાનમાં રાખીને હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેની પરિણામ એક બાદ એક જાહેર થયા બાદ અન્ય જે ગણતરી શરૂ થશે તેને જ એક બાદ એક પ્રવેશ આપવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે કર્મચારીઓ પણ લગભગ 450 જેટલા કર્મચારીઓ મતગણતરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. હાલ તમામ પોતાના મતગણતરી માટે જે સ્થાન છે તે લઈ લીધું છે અને અલગ અલગ હોલમાં જે 4 સ્ટ્રોંગરૂમ છે ત્યાં મતગણતરી હાલ શરૂ કરવામાં આવશે. બિલકુલ દિવેશ, આગળ પણ આપણી પાસેથી વિગતો લઈએ છીએ. જામનગરથી મારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા હતા કે જ્યાં થોડી જ વારમાં ચિત્ર સામે આવવાની શરૂઆત થઈ જશે. 15 મિનિટ બાદ હવે મતગણતરીની પ્રક્રિયાની શરૂઆત થવા જઈ રહી છે. 15 મિનિટનો સમય બાકી બચ્યો છે અને ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયાની શરૂઆત થશે. વડોદરાથી યુનુસ ગાઝી અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે. યુનુસ, ત્યાં શું અત્યારે તસવીર દેખાઈ રહી છે? કારણ કે લગભગ 15 મિનિટ જેટલો સમય બાકી બચ્યો છે અને ત્યારબાદ પહેલા પોસ્ટલ બેલેટનું ચિત્ર સ્પષ્ટ થવા લાગશે. વિધિ, વડોદરા ખાતે જે મતગણતરી છે તે 9 વાગ્યાથી શરૂ થવાની છે, પરંતુ તે પૂર્વે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. અત્યારે જ અલગ અલગ વોર્ડમાંથી આવેલી જે પોસ્ટલ બેલેટની પેટીઓ હતી તે પહોંચી ચૂકી છે અને અલગ અલગ જે વિસ્તારોની અંદર જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ગોઠવી દેવામાં આવેલી છે. જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તેની અંદરનો કે જ્યાંથી સ્ટ્રોંગ રૂમ અને જે મતગણતરી હોલ, ટોટલ 12 હોલ છે ત્યાં જવાય છે. એસીપી ભેસાણી આપની સાથે છે અને કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તે અંગે વાત કરીશું. સર, અહીંયા કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે? બહાર કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે? એજન્ટોને કઈ રીતે પ્રવેશ આપવામાં આવે? ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ જ 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે અને હાલમાં જે રીતે કલેક્ટર સાહેબનો હુકમ છે એ પ્રમાણે જેટલા વોર્ડની ગણતરી છે પ્રથમ રાઉન્ડમાં એટલા વોર્ડના જે કાર્યકરો છે, જે ઉમેદવારો છે અને એમના જે એજન્ટો છે એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
અને ત્યારબાદ બીજા રાઉન્ડમાં એટલે કે આ છ વોર્ડની ચૂંટણી છ વોર્ડનું પરિણામ આવશે ત્યાર પછી બીજા છ વોર્ડના કાર્ય ઉમેદવારોને અને એમના એજન્ટોને અંદર જવા દેવામાં આવશે. કોલેજની બહાર કયા પ્રકારની વ્યવસ્થા છે, કારણ કે જે પ્રવેશ દ્વાર થી આગળ લોકો અવર જવર ન કરી શકે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા કયા પ્રકારની, ત્યાં ટ્રાફિકના ડીસીપી અમારા, ટ્રાફિકના એસીપી શ્રીઓ અને ટ્રાફિકના કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થા માટે છે. અને આપ જોઈ રહ્યા છો તેમ અમુક જાહેરનામા બહાર પડી અને અમુક રોડને વન વે કરી દેવામાં આવ્યો છે અને અમુક રોડ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે. વિજેતા ઉમેદવારો અને હારેલા ઉમેદવારો બંનેને લઈ જવા માટે પણ જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને જાણ કરી દેવામાં આવેલી છે અને એમની ટીમો પણ બહાર તૈયાર છે. પીએસ ભેસનિયા કયા પ્રકારની વ્યવસ્થા છે તે અંગે માહિતી આપી રહ્યા હતા. સ્ટ્રોંગ રૂમની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે સીસીટીવીના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીશ. જે પોલિટેકનિક કોલેજનો જે પ્રવેશ દ્વાર છે તેની આગળ જ આ સીલ લગાડવામાં આવેલા છે. અલગ અલગ જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સીલ મારી દેવામાં આવેલ છે અને બીએસએફ સહિતની જે પેરામિલિટરી ફોર્સ છે તે આ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો અને જે એજન્ટો છે તેઓ તથા જે ચૂંટણી પંચના અધિકારીઓ છે તેઓની હાજરીમાં આ સીલ ખોલવામાં આવશે અને પછી વિધિવત રીતે અલગ અલગ જે મતગણતરી હોલ બનાવવામાં આવેલા છે ત્યાં આ જે ઈવીએમ છે તે લઈ જવામાં આવશે. સૌપ્રથમ જે પહેલા નંબરનું જે બૂથ છે, અલગ અલગ આરઓની તાબામાં આવતા જે પહેલા નંબરના વોર્ડ છે તેની મતગણતરી શરૂ કરવામાં આવશે. એટલે કે એક જે મતગણતરી હોલ છે તેમાં સૌપ્રથમ એક નંબરનું જે વોર્ડ છે તે, ત્યાર પછી 4, 7 પછી 10, 13 એ રીતના અલગ અલગ જે વોર્ડ છે તેની મતગણતરી કરવામાં આવશે અને છેલ્લે 19મા નંબરને જે વોર્ડ છે તેની મતગણતરી કરવામાં આવશે. કુલ જે 12 મતગણતરી હોલ છે તેમાં 7-7 ટેબલ ઊભા કરવામાં આવેલા છે. જે 84 ટેબલ છે તેની ઉપર સૌપ્રથમ ઈવીએમ મશીન લાવવામાં આવશે અને ત્યારબાદ તેની મતગણતરી શરૂ કરવામાં આવશે. જે પહેલું પરિણામ છે તે લગભગ 12 વાગ્યા સુધીમાં ક્લિયર થઈ જાય તેવી શક્યતાઓ છે. હવે અંદરની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવેલી છે. હવે જે રાજકીય પક્ષોના જે એજન્ટો છે, ઉમેદવારો છે, જે અગાઉથી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે જાહેરાત કરવામાં આવેલી છે તે જ મુજબ સૌને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે. પહેલાં જે વોર્ડની મતગણતરી થવાની છે તેના જ ઉમેદવારો અને જે કાર્યકરો છે, એજન્ટો છે, તેઓને જ અંદર પ્રવેશવામાં આપવામાં આવી રહ્યો છે. અન્યોને બાદમાં પ્રવેશમાં આપવામાં આવશે. જો અંદર તેઓ આવી જશે તો તેઓ માટે વેઇટિંગ બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે. અન્ય જે મતગણતરી જે ચાલતી હશે અગાઉના વોર્ડની અને બીજા વોર્ડના લોકો આવશે તો તેઓને અંદર રોકી લેવામાં આવશે અને અહીંયા બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. જો બીજી તરફ જે મતગણતરી હોય છે તેની બીજી બાજુ પેરામિલિટરી ફોર્સ છે, એસઆરપી પણ છે તથા જે અન્ય સુરક્ષા એજન્સીઓ છે તેઓએ વ્યવસ્થા સંભાળી લીધેલી છે. બિલકુલ યુનુસ, આગળ પણ આપની પાસેથી વિગતો લઈએ છીએ. વડોદરાથી અમારા સંવાદદાતા યુનુસ કાઝી પૂરી જાણકારી આપી રહ્યા હતા કે જ્યાં તમામ વ્યવસ્થાઓ અત્યારે સંભાળી લેવામાં આવી છે અને ત્યાં 9 વાગ્યાની વાત અત્યારે સામે આવી રહી છે કે મતગણતરી થશે, પરંતુ એ પહેલા પોસ્ટલ બેલેટને લઈને ચિત્ર સામે આવી જશે. 6 મહાનગરપાલિકાના પરિણામો આજે સામે આવી જશે.